મિત્રો આજે આપણે ધોરણ 8 માં વિષય ગુજરાતી 1 જેમાં પાઠ 17 જે છે સંસ્કારની શ્રીમંતાઈ એ પાઠ આપણે આગળના દસમાં જોયો તો બરોબર એટલે મેં તમને એ પાઠ સમજાવી દીધો છે આજે આપણે એના પ્રશ્નોના જવાબ જે છે એ જોઈશું પ્રશ્નોના જવાબ તો ઉપર પાઠનું નામ લખી સૂચનામાં જો કે પ્રશ્નોના જવાબ લખો લખો પ્રશ્ન નંબર 1 જગમોહનદાસની શ્રીમંતાઈને કારણે એમના વર્તુળમાં તેઓ કયા નામથી ઓળખાતા લખો જવાબ જગમોહનદાસની શ્રીમંતાઈને કારણે એમના વર્તુળમાં રાજાના નામથી ઓળખાતા બે નંબર જગમોહનદાસની પુત્રી પ્રીતિની મિત્રનું નામ શું છે લખો જવાબ જગમોહનદાસની પુત્રી પ્રીતિની મિત્રનું નામ દર્શના છે આગળ જગમોહનદાસના બાળકો કેવા પારણામાં ઝૂલ્યા હતા જગમોહનદાસના બાળકો સોનાના પારણામાં ઝૂલ્યા હતા આગળ શ્રીમંતાઈ માણસના સ્વભાવને કેવો બનાવી દે છે લખો શ્રીમંતાઈ માણસના સ્વભાવને
શ્રીમંતાઈ માણસના સ્વભાવને અપકાળ બનાવી દે છે, અપકાળ બનાવી દે છે. આગળ ભગવાને સંપત્તિ લઈ લીધી, ભગવાને સંપત્તિ લઈ લીધી, એને પાર્વતીબેન, એને પાર્વતીબેન શું માને છે, એને પાર્વતીબેન શું માને છે. લખો, ભગવાને સંપત્તિ લઈ લીધી, ભગવાને સંપત્તિ લઈ લીધી, એને પાર્વતીબેન, એને પાર્વતીબેન ભગવાનના આશીષ માને છે, ભગવાનના આશીષ માને છે. આગળ દર્શનાના મતે, દર્શનાના મતે પ્રીતિ, પ્રીતિ શેની સ્વમાની બની છે, સ્વમાની પ્રીતિ શેની સ્વમાની બની છે. લોકો દર્શનાના મતે, દર્શનાના મતે પ્રીતિ ઘણા મોટા, ઘણા મોટા સંસ્કારની, ઘણા મોટા સંસ્કારની દર્શનાના મતે પ્રીતિ ઘણા મોટા સંસ્કારની સ્વમાની બની છે. આગળ દર્શના, દર્શના જેને, દર્શના જેને કર્તવ્ય ભાવના, કર્તવ્ય ભાવના કહે છે, કર્તવ્ય ભાવના કહે છે, એ પ્રીતિને માન, એ પ્રીતિને માન શું છે, એ પ્રીતિને માન શું છે. દર્શના જેને, દર્શના જેને કર્તવ્ય ભાવના કહે છે, કર્તવ્ય ભાવના કહે છે, એ પ્રીતિને માન, એ પ્રીતિને માન શ્રીમંતાઈ છે, પ્રીતિને માન શ્રીમંતાઈ છે. આગળ પોતાને મળેલી, પોતાને મળેલી ગુણિયાલ વહુને, પોતાને મળેલી ગુણિયાલ વહુને પાર્વતીબેન, પાર્વતીબેન કોના પુણ્યનું, કોના પુણ્યનું બળ ગણાવે છે, કો
કોના પુણ્યનું બળ ગણાવે છે? લખો જવાબ. પોતાને મળેલી ગુણિયાલ વહુને પાર્વતી બહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે. જગમોહન દાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા? કયા કયા? જગમોહન દાસના કુટુંબમાં કુલ 8 સભ્યો હતા. જગમોહનદાસ તેમના પત્ની પાર્વતીબેન વૃદ્ધ પિતા દયાળજીભાઈ 26 વર્ષનો પુત્ર સુમોહન પુત્ર વધુ ઉત્પલા તેમના બે બાળકો મિલન અને મૃણાલ અને તેમની 16 વર્ષની પુત્રી પ્રીતિ. જગમોહનદાસ સાનો વેપાર કરતા હતા. પ્રશ્ન ચિહ્ન પછી એમાં લખો આગળ. એકવાર એમના માથે કેવું સંકટ આવી પડ્યું.
લખો જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા એકવાર એમના માથે એકવાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું ભયંકર સંકટ આવી પડ્યું એમને સટ્ટાના વેપારમાં એમને સટ્ટાના વેપારમાં ખૂબ મોટું નુકસાન થયું એમને સટ્ટાના વેપારમાં ખૂબ મોટું નુકસાન થયું એમને પોતાનો બંગલો મોટરગાડી અને ઘરની અનેક કિંમતી વસ્તુઓ વેચી નાખવી પડી એમની પુષ્કળ સંપત્તિ વૈભવ માન પ્રતિષ્ઠા જોત જોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયું છેલ્લો પ્રશ્ન છે લખો ઉત્પલા પાભી સુખની સી વ્યાખ્યા આપે છે ઉત્પલા પાભી સુખની સી વ્યાખ્યા આપે છે લખો જવાબ ઉત્પલા ભાભીએ હસ્તે મુખે આ પરિસ્થિતિને સ્વીકારી લીધી છે બંગલા મોટરગાડી અને પાર્ટી ક્લબ અને મિજલસમાં જે સુખ મળે છે એના કરતા તેને ઘરકામ કરવામાં અને રાત્રે
અને રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં આનંદ મળે છે તેને ઘરકામ કરવાની ફાવટ નથી પણ તેનો એને અફસોસ નથી તે આશાવાદી છે તેને ખાતરી છે કે તેને થોડા સમયમાં કામની ફાવટ આવી જશે તે કોઈ શાળામાં કે ક્યાંક કામ કરવા જશે અને એ રીતે ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે. હવે આગળ જે છે પ્રશ્ન એ તમને હું સમજાવી દઉં છું, એ લખાવવાનો તમને લખાવતી નથી બરોબર, પણ પૂછાય તો તમે લખી શકો છો. અહીંયા ધ્યાન આપજો કે દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં નિશ્વાસ કેમ નાખ્યો, તેમને કઈ વાત મનમાં ખૂંચતી હતી? તો દાદા દયાળજીભાઈએ દર્શનાની હાજરીમાં હળવો નિશ્વાસ નાખ્યો કારણ કે સુખ સાહેબીમાં જેમણે કશું કામ નહોતું કર્યું એવા એમના કુટુંબના પાર્વતીબેન, પ્રીતિ અને ઉત્પલા જોશભર કામ કરવા લાગ્યા હતા. ત્યારે તેઓ તેમની જે વૃદ્ધાવસ્થાને કારણે કશું કામ કર્યા વગર જ ખાતા હતા એ વાત તેમને મનમાં ખૂંચતી હતી. તેમણે આ ઉંમરે કોણ કામ આપે આ વાતનું એમને દુઃખ રહ્યા કરતું હતું. પછી બીજો પ્રશ્ન છે મુદ્દા સર કે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે કે એકલી આવતી નથી, સાથે એના લાવા લશ્કરને પણ લાવે છે, તેવ લેખિકા કોના સંદર્ભમાં કહે છે, શા માટે? તો કે છે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી આવતી નથી, એવું લેખિકા જગમોહન દાસના સંદર્ભમાં કહે છે. કારણ કે જગમોહન દાસ હતા એ સટ્ટાના વેપાર કરતા હતા અને જેને કારણે સટ્ટાના વેપારમાં ખૂબ જ એટલે કે પુષ્કળ નુકસાન થયું હતું અને ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક અનેક આઘાતો આવતા ગયા અને પરાજયો અને નુકસાનીની પરંપરા ચાલુ જ રહી. ખાલી જગ્યા પૂછાય તો પણ તમે પ્રશ્નમાં પાઠમાંથી શોધીને લખી શકો છો, ખરા ખોટા ખાલી જગ્યા જે છે તે અહીંયા હું લખાવતી નથી બરોબર. અહીંયા તમારો આ પાઠ જે છે એ
પ્રશ્ન એક વાક્યવાળા જે હતા અને એક બે મુદ્દા સરસ હતા એ તમને લખાવી દીધા, બાકીના જે સમજાવવાના હતા એ સમજાવી દીધા, એટલે આપણો આ પાઠ અહીંયા પૂરો થઈ ગયો. હવે બાકીના તાસમાં આપણે આગળ નવો પાઠ જોઈશું.